ધોરણ 8ના પ્યારા વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ ટર્મની ગુજરાતી વિષયની ટેક્સ્ટ બુકમાં, પાઠ્યપુસ્તકમાં હવે આપણું આ છેલ્લું ચેપ્ટર છે, 18મું ચેપ્ટર જે છે સુભાષિત. તો એને મેં નીચે પેન્સિલથી લખ્યું છે વિચાર વિસ્તાર. ઓકે, આપણે એને વિચાર વિસ્તાર એમ પણ કહી શકીએ, અર્થ વિસ્તાર પણ કહી શકીએ, સુવિચાર એમ પણ કહી શકાય, એને કહેવાય સુભાષિત. ઓકે, સારો વિચાર જે જીવન ઉપયોગી હોય, માનવ ઉપયોગી હોય, તો એવા વિચારને આપણે શીખ જેને કહીએ, બોધ કહીએ એમ પણ કહી શકાય, બોધવચન, હા, શિખામણ. ઓકે, તો સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર. હા, સુભાષિતો બોધ પ્રેરક હોય છે. જો મેં કહ્યું એ પ્રમાણે પ્રીચિંગ, એમાંથી તમને પ્રીચિંગ મળતું હોય, પ્રીચ મળતું હોય. ઓકે, બોધ પ્રેરક હોય, તમને કશુંક એમાં શીખવા મળે. ટૂંકમાં તમારા જીવન ઉપયોગી, યુઝફુલ ટુ લાઈફ, તમે કંઈક એમાં સમજી શકો અને તમારા જીવનને વધારે સુંદર સારું બનાવી શકો, એને સુવિચાર, એના પ્રમાણે ચાલો. તો તેમાં અનુભવનો નિચોડ હોય છે, એટલા માટે તેનાથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. અહીં સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની, મૂલ્યો એટલે વેલ્યુઝ, આપણા લાઈફના જે વેલ્યુઝ હોય, અંગ્રેજીમાં કહીએ તો વેલ્યુઝ, તો એની વાત વિવિધ ઉદાહરણ દ્વારા કરી છે. આ પહેલાં સુભાષિતમાં એટલે સુવિચારમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું, સ્વબળ જેને કહીએ, હા, પોતાનું જ બળ હોય, એટલે પોતાની જાત ઉપર ડિપેન્ડ રહેવું, સેલ્ફ ડિપેન્ડન્ટ લાઈફ આપણે જીવવી જોઈએ એ અર્થમાં. ઓકે, સેલ્ફ ટ્રસ્ટ એવું દર્શાવ્યું છે. તો આમાં કયું છે? પહેલું સુભાષિત, પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. જો કેવું સુંદર કહ્યું છે કવિ, કહે છે પૃથ્વી સમૂહ નહીં બેસણું, બેસણું એટલે બેઠક, બેસવાનું સ્થાન, એ મોટામાં મોટું બેસવાનું સ્થાન કયું છે? તો આ પૃથ્વી એટલે આ ધરતી છે, એની આપણા ઉપર કૃપા છે, એના ઉપર બધું જીવન, પછી પ્રાણી પક્ષી મનુષ્ય એ ફૂલે ફાલે છે, જીવન જીવે છે. હા, અહીં તમને શુદ્ધ ઓક્સિજન મળે છે, તો એના કારણે આ પૃથ્વી એ જીવન જીવવા લાયક છે. ઓકે, અહીં જીવન જીવવું શક્ય બન્યું છે, મનુષ્ય માટે હોય કે પ્રાણી પક્ષી માટે હોય કે જીવજંતુ માટે હોય. તો મોટા મોટું બેસણું આ પૃથ્વી છે, એના આપણા ઉપર ઉપકાર છે. અને આભ સમૂહ નહીં છત્ર, આભ એટલે આકાશ, ગગન જેવું કોઈ મોટું છત્ર નથી. હા, સરસ સૂર્ય ગગનમાં, આભમાં ઉગે છે, આથમે છે, એનો પ્રકાશ આવે છે, ધરતી પર રેલાય છે, પૃથ્વી પર ચોમાસામાં વરસાદ પડે છે, કાળા કાળા વાદળાઓ પણ આભમાં જ જામે છે. ઓકે, અને વરસાદ લાવે છે, મીઠું જળ લાવે છે. તો આભ જેવું મોટું છત્ર નથી, રક્ષણ આપનાર, મતલબ પાલન કરનાર. ઓકે, છત્ર એવા અર્થમાં છત્ર. ઓકે, પ્રેમ સમી નહીં માધુરી, પ્રેમ જેવું ઉત્તમ તત્વ બીજું કોઈ નથી જગતમાં, પ્રેમમાં મીઠાશ છે, માધુરી એટલે મીઠાશ, અમૃત જેવું પ્રેમ છે. હા, આપ સમૂહ નહીં મિત્ર, અને પોતાના જેવો મિત્ર કોઈ નથી. આ દુનિયામાં બીજા ઉપર આપણે ભરોસો કરો, પડે એને તમારો મિત્ર બનાવો, પણ કદાચ બની શકે કે એની મજબૂરી હોય, લાચારી હોય, કે તમને જ્યારે જરૂર પડે ત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં, તમારી મુશ્કેલીમાં એ તમને મદદ ન પણ કરે, અથવા તો મદદ કરવાની ચોખ્ખી ના પણ પાડી દે, પણ તમે ખુદ જ તમારા મિત્ર બનો, તમે જ તમારા સાથી બનો. ઓકે, તમે જ તમારા પર વિશ્વાસ રાખો, ડિપેન્ડ તમારા ઉપર રહો, સેલ્ફ ડિપેન્ડન્ટ બનો, તો એના જેવું બીજું કંઈ ઉત્તમ નથી. કારણ કે તો એમાં ક્યારે પણ તમને છેતરાવાનું ન થાય, અને પોતાની જાતે ઉપર ભરોસો રાખીને કામ કરીએ તો એ કામ હંમેશા સફળ પણ થાય. અહીં બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે, કે મીઠું અને થોડું બોલવું કેટલું સારું છે. કડવા બોલવાથી એનો કેવો પસ્તાવો આપણે સહન કરવો પડે છે.
ઉદાહરણ આપ્યું છે, એમાં પોપટ અને કોયલ નામના પક્ષીનું ઉદાહરણ આપ્યું છે અને એના દ્વારા સમજાયું છે કે ઓછું અને મધુર બોલવું જોઈએ. ઓકે, તો બીજું છે, પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું. પોપટ અને કોયલ, ઓકે, પેરોટ એન્ડ કક્કુ અંગ્રેજીમાં કહીએ તો, એ થોડું બોલે છે પણ મીઠું લાગે છે, ભલું લાગે છે, કારણ કે ટવકા કરે છે. એ બોલબોલ નથી કરતા વારંવાર, કાગડાની જેમ કા 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 નથી કરતા. ઓકે, એટલે આપણે એનું બોલવું વાલું લાગે છે, મીઠું લાગે છે, પ્યારું લાગે છે. કોનું? પોપટ અને કોયલનું. વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. પણ દેડકા જે ચોમાસાની ઋતુમાં કેવા ડ્રાઉ 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 કરતા હોય, અંગ્રેજીમાં આપણે જેને ફ્રોગ્સ કહીએ છીએ, તો આ બધા દેડકા એ વધુ બોલબોલ કરીને, ડ્રાઉ ડ્રાઉ કરીને, અર્થ વિનાનું બક 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 કરીને, ડ્રાઉ ડ્રાઉ કરીને, બોલબોલ કરીને એ પોતાની કિંમત ગુમાવે છે. વૃથા ગુમાવે એટલે નકામી, પોતાની એ તોલ એટલે પોતાની કિંમત, પોતાની આબરૂ ગુમાવે છે. એટલે જે વધુ બોલબોલ કરે ને તો લોકો એને પછી સિરિયસલી લે નહીં, એની વાતને એક બાજુથી સાંભળે ને બીજા કાનેથી કાઢી નાખે. જે થોડું બોલે પણ મીઠું બોલે તો લોકો બધા એની વાત સાંભળે અને એના કયા પ્રમાણે વર્તે પણ ખરા, એને ફોલો પણ કરે. હા, એટલે આપણે હંમેશા પોપટ અને કોયલની જેમ થોડું બોલવું જોઈએ અને મીઠું બોલવું જોઈએ, ભલું બોલવું જોઈએ, સારું બોલવું જોઈએ. ઓકે, કડવા વચન નહીં બોલવાના, નહીં તો આપણી હાલત પેલા દેડકા જેવી થઈ જાય. અહીં ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત થઈ છે. જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય છે, ઓકે, લખતા લખતા લહિયો એટલે મોટા લેખક, લહિયો એટલે લેખક જે લખવાનું કામ કરે છે, હા, રાઇટર અંગ્રેજીમાં કહીએ તો, જે રાઇટિંગ કરે છે રાઇટર, લહિયો થવાય છે. તે જ રીતે થોડું થોડું ચાલતા લાંબો પંથ એટલે કે માર્ગ, રસ્તો કપાય છે, પસાર થાય છે. ભણતા પંડિત નીપજે, ઓકે, લખતા લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. ઓકે, ભણતા પંડિત નીપજે એટલે કે ભણી ભણીને માણસ પંડિત થઈ શકે, અથવા તો બીજાને પૂછી પૂછીને, પૂછતા નર પંડિત થાય એમ પણ કહેવાય, બીજાને પૂછી પૂછીને પણ જ્ઞાન મેળવી શકાય છે અને વિદ્વાન થઈ શકાય છે, સ્કોલર થઈ શકાય છે. લખતા લખતા લહિયો થાય એટલે ખૂબ લખવાની પ્રેક્ટિસ કરીને, સારું સારું લખીને સારા લેખક બની શકાય, સારા રાઇટર બની શકાય. ઓકે, ગુડ રાઇટર બની શકાય. તાલીમની જરૂર છે, પ્રેક્ટિસની જરૂર છે. એ જ રીતે ચાર ચાર ગાઉ ચાલતા એટલે થોડું થોડું અંતર કાપતા. ઓકે, ચાર ચાર ગાઉ, ગાઉ એટલે કે બે સવા બે કિલોમીટર જેવું, એક ગાઉ એટલે બે કે સવા બે કિલોમીટર જેવું થાય. આપણે કિલોમીટર પ્રમાણે ગણીએ તો બે અથવા તો સવા બે કિલોમીટર, અઢી કિલોમીટરની આસપાસ એક ગાઉ. તો એ રીતે ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. ટૂંકમાં આપ તમે થોડું થોડું ચાલીને પણ અનેક હજારો કિલોમીટરનો રસ્તો, પંથ એટલે રસ્તો, માર્ગ, વે, પાથ એ તમે કાપી શકો. ઓકે, એટલે કોઈ પણ ઉચ્ચ કામ હોય, મોટું કામ હોય, એની શરૂઆત તો સાવ નાની જ હોય, એમાંથી જ તમે આગળ વધીને પછી તમારી મંજિલ પ્રાપ્ત કરી શકો. ઓકે, પછીનું ચોથું સુભાષિત છે. આ ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે, ફ્રેન્ડશીપનો. વેરના બદલે વેર રાખવાથી વેર શમતું નથી. ઓકે, પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું નથી, મિત્રતાથી જ આ સર્વનું નિવારણ થાય છે. નિવારણ થાય એટલે દૂર થાય છે, મુશ્કેલીઓ દૂર થાય છે. ઓકે, દુશ્મનાવટ, શત્રુતા દૂર થાય છે અને મિત્રતા ફરી થાય છે. શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. તો જો કેવું સરસ કહ્યું છે, શમેના વેર વેરથી, તમારી સાથે કોઈ દુશ્મનાવટ કરે, તમારી સાથે ખરાબ વર્તન કરે, ઇન્સલ્ટિંગ બિહેવિયર તમારી સાથે કોઈ વ્યક્તિ કરે, અપમાનજનક વ્યવહાર કરે તમારી સાથે, તમને ગમે નહીં, તમને દુઃખ થાય, એના પર ગુસ્સો આવે, ક્રોધ આવે,
પણ તોય મનમાં બદલાની ભાવના રાખવી જોઈએ, કારણ કે વેર રાખવાથી વેર વધે છે, વેર ઘટતું નથી. ટળેના પાપ પાપથી, સામેનો વ્યક્તિ ખરાબ છે અને પાપ કર્યું તો એને દૂર કરવા, એને હરાવવા માટે આપણે પાપ કરવું જોઈએ નહીં. ઓકે, ઔષધ સર્વ દુઃખોનું, ઔષધ એટલે દવા, મેડિસિન, બધા જ દુઃખોની મુશ્કેલીઓની દવા કઈ છે? તો કહે છે મૈત્રી ભાવ સનાતન. મૈત્રી ભાવ એટલે પ્રેમપૂર્ણ વ્યવહાર કરો, ફ્રેન્ડશીપ રાખવી, બધા સાથે પ્રેમથી હળવું મળવું, શત્રુને પણ મિત્ર બનાવી દેવો. ઓકે, જે આપણને નફરત કરે છે એને પણ આપણને પ્રેમ કરતો કરી દેવો, એ એવો ઉત્તમ જે ભાવ છે મૈત્રીનો, પ્રેમનો ભાવ, હા, તો એ આમાં જ રહેલો છે. મૈત્રી ભાવ સનાતન. સનાતન એટલે જે વર્ષો વર્ષોથી ચાલ્યું આવે છે, હા, પરંપરાથી જે ચાલ્યું આવે છે, એટલે કે એ ક્યારે પણ ફેલ થતું નથી. ટૂંકમાં વેરથી વેર શમતું નથી, પાપથી પાપ શમતું નથી, શમે એટલે શાંત થતું નથી. પણ બધી દુઃખોનું જે દવા છે એ છે મૈત્રી ભાવ સનાતન. ઓકે, પછી આપણે છેલ્લું પાંચમું જોઈ લઈએ. સુભાષિત, પાંચમા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે, એટલે બીજા ઉપર ઉપકાર કરવો, બીજાને મદદ કરવી, ટુ હેલ્પ અધર્સ. જેમ ધૂપ સળી અથવા અગરબત્તી પોતાની જાતને બાળીને સળગાવીને ધુમાડો ફેલાવે છે અને એના દ્વારા સુવાસ સુગંધ ફેલાવે છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. એટલે જો પોતે બળે છે પણ બીજા જગતને, વાતાવરણને, બાજુમાં રહેનારને સુગંધિત કરે છે. અગરબત્તી સળગાવો તો અગરબત્તીમાં ધુમાડો નીકળે, અગરબત્તી બિચારી સળગતી જાય ને રાખ થતી જાય, લાંબી અગરબત્તી પછી હાવ રાખ થઈ થઈને એટલી નાની થઈ જાય, પણ એ કેટલું સુગંધિત કરે વાતાવરણને. એ જ રીતે ધૂપ હોય તો ધૂપ તમે રાખો, અગરુનો કે ધૂપ હોય તો ધૂપ બિચારો બળીને રાખ થઈ જાય, ખાખ થઈ જાય, પણ વાતાવરણને સુગંધથી ભરી દે. તો એ અર્થમાં એ કહ્યું છે પાંચમું સુભાષિત, જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે. ઓકે, સુવાસિત એટલે સુગંધિત બધું કરે, પોતાની જાતને સળગાવી નાખે છે, રાખ બનાવી દે છે. એ જ રીતે ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે. સાચા સંત એ છે, સાદા સાધુ મુનિ એ છે કે જે પોતે ઘસાઈ જાય, પોતાનું જીવન ઘસી નાખે, એટલે બીજા માટે ખર્ચ કરે, પરોપકાર કરે અને બીજાને સુખી કરે. ઓકે, એના માટે પોતાનું જે થવાનું હોય થાય, પણ બીજાના સુખ ઈચ્છે, તો એક સંતનું લક્ષણ છે, એનો સ્વભાવ છે. તો એ સ્વભાવ કેવો? ધૂપ જેવો છે. ઓકે, એ બાબત અહીં બતાવી છે. સારું, તો આપણે આ ચેપ્ટર્સ પૂરા કર્યા, હવે આના એક્સરસાઇઝના, સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોત્તર આપણે જોઈ લઈશું પછીના નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ વેરી મચ.